नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे मजा में हशो। अगाउ जयरे आपणे भेगा मळ्या था त्यारे आपणे बुद्धि कई रीते मापी शकाय छे अने बुद्धि मापवा माटेनी कसोटीओ जे छे के जेनो आपणे ख्याल जोयो हतो। आजे आपणे जे अभ्यास करवानो छे जे छे प्रतिभा संपन्न। हवे प्रतिभा संपन्नना संदर्भमां वात करीए तो ए सौथी होशियार व्यक्ति में समावेश थता लोको तरीके ओळखाय छे के जेनो सामान्य करता बुद्धिआंक अने कार्य करवानी कर्तृत्व शक्ति जे छे ए वधु होय छे। तो एवा जे जीनियस लोको जे छे के जेने आपणे प्रतिभा संपन्न कही शकीए छे, तो आवा प्रतिभा संपन्न व्यक्ति केवा होय छे, एनी कार्य करवानी स्टाइल केवी होय छे, એ કઈ રીતે લોકો સાથે વાણી વ્યવહાર અને વર્તન કરે છે, તો એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો એની વ્યાખ્યાને ધ્યાને લઈએ તો સૌ પ્રથમ જોઈએ કે આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશેષ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને પ્રતિભા સંપન્ન કહે છે। તો विद्यार्थी मित्रों खास याद रखो कि प्रतिभा संपन्न व्यक्ति जे छे ए जन्मजात ज अने खास करीने एना माता पिताना वारसारूपी एटले के आनुवंशिक रीते ज एने आ शक्ति जे छे प्राप्त थयेली होय छे। माता पिताना जनीन तत्व जे छे के जेना संयोजन थी आ शक्ति जे छे ने प्राप्त थयेली होय छे। तो आवी उच्च बुद्धि કે વિશિષ્ટ માનસિક શક્તિ જે વ્યક્તિ ધરાવે છે જેને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ છે। અંગ્રેજીમાં આવા વ્યક્તિને ગિફ્ટેડ, જીનિયસ કે ટેલેન્ટેડ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે ભગવાનની આ એક પ્રકારની કૃપા હોય છે એટલે એને ગિફ્ટેડ કહેવાય છે। ભગવાને જે છે આપણને આ પ્રકારના વ્યક્તિની એક ભેટ આપેલી હોય છે વિશ્વને, એટલે એ ગિફ્ટેડ કહેવાય છે। ખૂબ જ એ ટેલેન્ટેડ અને હોશિયાર હોય છે એટલા માટે એના શબ્દ વપરાય છે જીનિયસ અને ટેલેન્ટેડ। 1925માં ટર્મેન નામના મનોવૈજ્ઞાનિકે જે છે એ પ્રતિભા સંપન્ન વ્યક્તિ ઉપર અભ્યાસ કરેલો છે। તો પ્રતિભા સંપન્ન વ્યક્તિ કેવા હોય છે, તેનો સ્વભાવ કેવો હોય છે, એની કાર્ય કરવાની સ્ટાઇલ કેવી હોય છે, એ કઈ રીતે જે છે એમ કહેવાય કે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, તો આ સંદર્ભમાં અભ્યાસ ટર્મેન નામના મનોવૈજ્ઞાનિકે કરેલો છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાને લેજો, વિકલ્પમાં પૂછાય છે કે પ્રતિભા સંપન્નનો અભ્યાસો કોણ છે, તો પ્રોફેસર ટર્મેન, અને 1925માં તેમણે આ અભ્યાસ કરેલો છે। બીજો એક ખ્યાલ જોસેફ રેન્ઝુલવાળાએ આપેલો છે। જોસેફ રેન્ઝુલવાળાના મતે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જનાત્મક શક્તિ અને ઉચ્ચ પ્રેરણા જે ધરાવતા હોય તો એને પ્રતિભા સંપન્ન કહેવાય છે। આવી એની વ્યાખ્યાનો શબ્દ છે કે જે જોસેફ રેન્ઝુલવાળાએ આપેલા છે। તેમના મતે એવું કહેવું છે કે જે લોકો ઉચ્ચ કક્ષાની અથવા એમ કહેવાય કે વધુ બુદ્ધિશાળી હોય, જેનો આઈક્યુ ઊંચો હોય, ઉચ્ચ કક્ષાનું સર્જનાત્મક કાર્ય એટલે સામાન્ય માણસો કરતાં ઉચ્ચ કોટીનું એ સર્જન કાર્ય કરી શકતા હોય અને જેનામાં આંતરિક અંદરથી જ પ્રેરણા જે છે ઉચ્ચ કક્ષાની હોય, કે જેને કંઈક ને કંઈક કાર્ય કરવા માટે એ પ્રેરણા જે છે એની અંતઃસ્ફુરણા દ્વારા જે છે એ પ્રાપ્ત થતી હોય, તો એવી શક્તિનો સમન્વય કે જેને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આનુવંશિક રીતે જ ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને આપણે પ્રતિભા સંપન્ન કહીએ છીએ, જેને અંગ્રેજીમાં ગિફ્ટેડ, જીનિયસ કે ટેલેન્ટેડ કહેવાય છે। 1925માં ટર્મેન નામના મનોવૈજ્ઞાનિકે તેનો અભ્યાસ કરેલો છે અને જોસેફ રેન્ઝુલવાળાના મતે પ્રતિભા સંપન્ન એટલે કે ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જનાત્મક શક્તિ અને ઉચ્ચ પ્રેરણા જેનામાં સમાયેલી હોય તો એને પ્રતિભા સંપન્ન વ્યક્તિ કહેવાય છે। હવે આ પ્રતિભા સંપન્ન વ્યક્તિના સ્વરૂપને જોઈએ તો આવા વ્યક્તિ જે છે જેના સંદર્ભમાં વાત કરીએ તો આ પ્રકારની વ્યક્તિમાં ઉચ્ચ કક્ષાની માનસિક શક્તિઓ રહેલી હોય છે।
मतलब सामान्य करता एनामां मानसिक शक्तिनुं प्रमाण उच्च कोटिनुं होय छे। जेमां आपणे वात करीए तो विचारवानी शक्ति, तर्क शक्ति, सूझ शक्ति, निर्णय शक्ति, समस्या उकेल शक्ति, तो आवी जे जुदी जुदी शक्तिओ जे आपणी मानसिक बौद्धिक शक्तिओ कहेवाય છે, જેનું પ્રમાણ તેનામાં વધુ હોય છે, તે ઉચ્ચ કક્ષાનું કાર્ય કર્તૃત્વ કરતા હોય છે। મતલબ સામાન્ય માણસો કરતા એનું કાર્ય કર્તૃત્વ જે છે, મતલબ કોઈ પણ કામ જે હાથમાં લે છે એ ઉચ્ચ કોટીનું હોય છે, કે જે સામાન્ય માણસો જે છે કે જે એક પેટર્નથી કામ કરી નાખતા હોય છે, જ્યારે પ્રતિભા સંપન્નની વ્યક્ત કરીએ તો એ વ્યક્તિ પોતાના વિચારો, પોતાના આઈડિયાથી તેમાં નવું ને નવું કંઈક ઉમેરીને અને એ નવું જે છે એ સર્જન કાર્ય કરતા હોય છે, એટલે કહી શકાય છે કે તેનામાં ઉચ્ચ કક્ષાનું કાર્ય કર્તૃત્વ હોય છે। તેમનામાં વિશિષ્ટ શક્તિઓ અને પોતાના પ્રત્યેનો ઊંચો સ્વખ્યાલ હોય છે, મતલબ એ સામાન્ય અન્ય વ્યક્તિઓ કરતાં અલગ હટકે, જેને કહી શકાય એવી જુદી જુદી શક્તિઓ એનામાં તાકાત હોય છે, એટલે કહેવાય છે કે એનામાં વિશિષ્ટ શક્તિઓ હોય છે અને પોતાના પ્રત્યેનો ઊંચો સ્વખ્યાલ હોય છે। મતલબ આ વ્યક્તિ ક્યારેય પોતાની જાતને નબળી માનતો નથી। વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વાત આપણે ભી ધ્યાને લેવાની જરૂર છે। આપણે હંમેશા આપણી જાતનું ગૌરવ હોવું જોઈએ, આપણા પ્રત્યે સ્વમાન હોવું જોઈએ। દુનિયા આપણને માન આપે કે ન આપે, પણ આપણા પ્રત્યે જો સન્માન હોય તો આપણે જે છે જગ જીતી શકીએ છીએ અને આપણો જે મોરલ આત્મવિશ્વાસ છે એમાં ખૂબ જ વધારો થતો હોય છે। એટલે હંમેશા પોતાની જાતનું ગૌરવ માનવું, પોતાનામાં પડેલી શક્તિઓ જે છે એના માટે માન ધરાવવું અને એને આગળ ધપાવવાનો પ્રયત્ન કરવો, આવું આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ કે જે પ્રતિભા સંપન્ન વ્યક્તિમાં હોય છે। એટલે ખાસ યાદ રાખજો કે પોતાની વિશેષ શક્તિઓ અને પોતાના પ્રત્યે ઊંચો સ્વખ્યાલ ધરાવતા હોય છે, તે શીખવા માટે અને સિદ્ધિ મેળવવા માટે વિશેષ પ્રયત્ન કરતા હોય છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ શબ્દને જોજો કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ એમનેમ નથી બની જતા, કોઈ વ્યક્તિ જીનિયસ એમનેમ નથી બની જતો। આજે એક સ્વભાવ સામાન્ય વાત કરીએ તો હીરો છે એ સ્વભાવે કંઈ જે છે જીનિયસ નથી હોતો, પણ જ્યારે એ હીરો જે છે એને ઘસવામાં આવે છે ત્યારે એ ચળકાટ જે છે એ પ્રાપ્ત કરે છે। તો એના જેવી વાત છે કે આ વ્યક્તિઓ એ શીખવા માટે અને સિદ્ધિ મેળવવા માટે વિશેષ પ્રયત્ન કરે છે। મતલબ આ વ્યક્તિને નવું નવું કંઈક ને કંઈક જાણવું, શીખવું, સતત મથવું, પ્રયત્ન કરવો અને એવી જિજ્ઞાસા વૃત્તિ હોય છે, એ હાર્યા વગર સતત પ્રયત્ન કરતા હોય છે અને કંઈક સિદ્ધિ મેળવવાનો જે છે વિશેષ એ પ્રયાસ કરે છે। આ પ્રકારની વ્યક્તિ બધા આર્થિક અને સામાજિક વર્ગોમાં જોવા મળે છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, આ જે વાત છે કે આ પ્રકારના વ્યક્તિ એવું નથી કે કોઈ અમીરના ઘરે જન્મ પામે, મતલબ ધીરુભાઈ અંબાણી જે છે અને એનું ફેમિલી જે છે એ સૌથી અમીર છે એશિયામાં, આપણે જોઈ શકીએ છીએ મુકેશ અંબાણીની, તો એના ઘરે જે સંતાનો જન્મ પામે છે એ જ પ્રતિભા સંપન્ન હોય એવું કશું નથી। પ્રતિભા સંપન્ન વ્યક્તિ ગરીબના ઘરે, મધ્યમ વર્ગના ઘરે, અમીરના ઘરે, સામાન્ય રોટલો અને શાક ખાતા હોય એવા સામાન્ય મજૂરોના ઘરે પણ જન્મ પામી શકે છે અને કોઈ પણ સામાજિક વર્ગોમાં, મતલબ આ પ્રકારનો વ્યક્તિ એ બ્રાહ્મણ કે પછી કોઈ ઉચ્ચ જ્ઞાતિઓ કહી શકીએ કે પછી ટૂંકમાં એમ કહેવાય કે સામાન્ય જે છે ધર્મ કે જ્ઞાતિના લોકોની કહી શકીએ તેવા કોઈ પણ વર્ગમાં તેનો જન્મ થતો હોય છે, એમાં એને કોઈ એસસી એસટી ઓબીસી એવું કંઈ કારણ જે છે એના પાછળ જોવા મળતું નથી। એટલે કહી શકાય કે આ પ્રકારની વ્યક્તિ બધા જ આર્થિક અને સામાજિક વર્ગોમાં જોવા મળે છે। હવે આપણે વાત કરીએ તેને ઓળખવાની રીત, તો પ્રતિભા સંપન્ન વ્યક્તિ જે છે એને આપણે ઓળખવા છે કે ભાઈ માર્કેટમાં સમાજમાં કયા વ્યક્તિ જે છે કે જેને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ। તો પહેલી વાત, પ્રતિભા સંપન્ન વ્યક્તિને બાળકને ઓળખવા માટે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટીનો ઉપયોગ થાય છે। મતલબ બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી લેવામાં આવે
तो जे व्यक्ति अव्वल नंबरे होय अने जेनो बौद्धिकांक सिद्धिआंक ऊँचो आवे तो एना आधारे आपणे कही शकीए छे कि आ व्यक्ति प्रतिभा संपन्न छे। दाखला तरीके अहीं कीधुं छे कि जेनो बुद्धिआंक 130 वधु आवे तो एने प्रतिभा संपन्न कहेवो। तो आ एक ध्याने लेजो કે જેનો બુદ્ધિઆંક બુદ્ધિ કસોટી લેવામાં આવે અને આ બુદ્ધિઆંક 130 વધુ આવે તો એવા વ્યક્તિને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ છીએ। તેમજ વિદ્યાર્થી વિશેના શિક્ષકોના અભિપ્રાય અને શાળાકીય નોંધપોથી ઉપરથી તેને ઓળખી શકાય છે। કારણ કે સામાન્ય રીતે શિક્ષકો જે છે એ પોતાના દરેક વિદ્યાર્થીને ઓળખતા હોય છે, કયા વ્યક્તિ બૌદ્ધિક કક્ષામાં આગળ, કયા નબળા, કયા મધ્યમ, કોનામાં કયું ટેલેન્ટ પડેલું છે, આ બધી બાબતો શિક્ષકો જાણતા હોય છે। તેથી આવા શિક્ષકોનો અભિપ્રાય લેવામાં આવે તો ત્યાંથી આપણે પ્રતિભા સંપન્ન ઓળખી શકીએ છીએ। બીજું, શાળાકીય નોંધપોથીમાં વ્યક્તિઓના ટેલેન્ટ અને એનું જે છે સર્વગ્રાહી મૂલ્યાંકન નોંધવામાં આવતું હોય છે, તો આવી શાળાકીય નોંધપોથી જે હોય તો એના આધારે પણ આવા વ્યક્તિઓ જે છે જેને આપણે ઓળખી શકીએ છીએ। ત્યારબાદ વાત કરીએ બાળક વિશેના માતા પિતાના મૂલ્યાંકન પરથી। મતલબ માતા પિતા જે છે કે જે પોતાના બાળકના ટેલેન્ટને જાણતા હોય છે તો એનું બી જો મૂલ્યાંકન કરવામાં આવે તો એના ઉપરથી જાણી શકાય છે। તદુપરાંત સામાજિક આવેગિક પરિપક્વતા ના માપ પરથી પણ પ્રતિભા સંપન્નને ઓળખી શકાય છે। મતલબ આવા જુદા જુદા કસોટીઓનો સમાવેશ થાય છે કે જેમાં સામાજિક આવેગિક અને પરિપક્વતાનું માપન થાય છે। તો આવી જે બધી કસોટીઓ છે કે જેને દ્વારા પણ આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિ જે છે એની ઓળખ કરી શકીએ છીએ। હવે આપણે ધ્યાને લઈએ તો એના લક્ષણોને, તો ખાસ કરીને લક્ષણોના સંદર્ભમાં વાત કરીએ તો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓના લક્ષણો જે છે એ આ મુજબ છે। પહેલું, પોતાના પ્રત્યે ઊંચું સ્વમાન અને ઊંચી સ્વ ક્ષમતા હોય છે। મતલબ આ વ્યક્તિને હમણાં જ આપણે વાત કરી તેમ કે પોતાના પ્રત્યે ઊંચું ગૌરવ માન હોય છે, એટલે કે સ્વમાન હોય છે, અને ઊંચી સ્વ ક્ષમતા હોય છે। મતલબ આવા વ્યક્તિ જે છે એની સ્વ તાકાત જેને કહીએ તો એ ઉચ્ચ કક્ષાની હોય છે। મતલબ એ માણસ હાર્યા વગર, થાક્યા વગર સતત પ્રયત્ન કરી અને કંઈ અચીવ કરવાનો પ્રયત્ન કરે છે। મતલબ આ વ્યક્તિની ક્ષમતા સામાન્ય માણસો કરતાં કાર્યકર્તૃત્વની દ્રષ્ટિએ આપણને વધુ જોવા મળે છે। તે સર્જનાત્મક અને મૌલિક હોય છે। મતલબ આ વ્યક્તિ દુનિયાને કંઈક નિર્માણ કરીને આપે છે, સર્જન કરીને આપે છે, એટલે એનામાં જે છે સર્જનાત્મક શક્તિ સમાયેલી હોય છે અને મૌલિક શક્તિ સમાયેલી હોય છે। મતલબ એ મુક્તપણે પોતાના વિચારો અને પોતાની તર્ક અને સૂઝ શક્તિ દ્વારા આ નિર્માણ કરે છે કે જે કોઈ પાઠ્યપુસ્તકમાં, કોઈ ગ્રંથોમાં, કોઈ વેબસાઇટમાં આ પ્રકારની માહિતી નથી હોતી। એટલે આ પ્રકારની પોતાની શક્તિ દ્વારા એ નિર્માણ કરે છે, તેથી કહેવાય છે કે તે સર્જનાત્મક અને મૌલિક શક્તિ ધરાવતા હોય છે। તેઓમાં સારી આંતરસૂઝ હોય છે। મતલબ આ વ્યક્તિની વાત કરીએ તો એ અંદરથી એના પોતાના તર્ક વિચારો અને અંદરથી જે છે એને સૂઝ શક્તિ પ્રાપ્ત થાય છે। મતલબ આ વ્યક્તિ કોઈને કોઈ કાર્યમાં સતત પ્રયત્ન કરતો રહે તો અંદરથી જ એને એક આઈડિયા જે છે અથવા એવા પ્રકારનો ઝટકો જેને કહેવાય ને કે હિન્ટ જેને કહેવાય એ પ્રાપ્ત થતી હોય છે। તો આવી જે શક્તિ એને આંતરસૂઝ કહેવાય છે। આ પ્રકારની શક્તિ આપણામાં બી હોઈ શકે, પણ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ જ્યારે પ્રતિભા સંપન્ન વ્યક્તિ પ્રયત્ન છોડતો નથી, તેથી તેને આ પ્રકારની ઉચ્ચ કક્ષાની આંતરસૂઝ શક્તિ જે છે પ્રાપ્ત થયેલી હોય છે। તે સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરે છે। જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એક ટોપિક છે કે પ્રતિભા સંપન્ન વ્યક્તિ ગમે તે સમસ્યા હોય એ ક્યારે હારતા નથી, ક્યારે કોઈ અન્ય વ્યક્તિઓ જે છે એનો સહારો લેતા નથી, હંમેશા પોતાના કૌશલ્ય, પોતાના વિચારો, પોતાના આઈડિયાથી એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે। એટલે કહી શકાય કે તે સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરો ઉપયોગ કરે છે।
તેઓનો પરિપક્વતાનો સાર સામાન્ય કરતાં ઊંચો હોય છે. સાર નથી ત્યાં, પરિપક્વતાનો માપ, મતલબ એનું જે પરિપક્વતાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એ સામાન્ય કરતાં ઉચ્ચ હોય છે. એક સામાન્ય એક ઉદાહરણ લઈએ કે કોઈ 10 વર્ષનો બાળક સામાન્ય હોય ને એક પ્રતિભા સંપન્ન બાળક જે છે 10 વર્ષનો હોય, તો બીજો જે સામાન્ય બાળક છે એમાં એની પરિપક્વતા જે છે એ કદાચ હોઈ શકે તો 10 વર્ષ કે એનાથી નીચી હોય, જ્યારે સામાન્ય કરતાં પ્રતિભા સંપન્ન વ્યક્તિની પરિપક્વતા વધુ હોય. મતલબ એવું કહી શકાય કે એ 10 વર્ષનો ભલે છે પણ 12 થી 15 વર્ષના વ્યક્તિમાં જે ગુણો જે સમજ હોવી જોઈએ એ એનામાં જોવા મળે છે. એટલે કહી શકાય છે કે તેઓનું પરિપક્વતાનું જે માપ છે એ સામાન્ય કરતાં ઊંચું હોય છે, જેથી સરખી ઉંમરના લોકો કરતાં તે વધુ પુખ્તતા ધરાવે છે. જે મેં તમને હમણાં સમજાવ્યું એમ કે સામાન્ય બીજા વ્યક્તિમાં જે સમજણ આવડત જે ઉંમર આવી જોઈએ એના કરતાં સમજણ આવડતમાં આ પ્રકારના બાળકો આગળ હોય છે. એટલે કહેવાય છે કે સરખી ઉંમરના લોકો કરતાં વધુ તે પુખ્તતા ધરાવે છે. તે લેખન, સંગીત, કલા, યંત્ર, ડિઝાઇન જેવા ક્ષેત્રમાં સર્જનાત્મક શક્તિ ધરાવતા હોય છે. મતલબ પ્રતિભા સંપન્ન વ્યક્તિ એવા છે કે એ વ્યક્તિઓ જે છે લેખન કાર્યમાં, સંગીતમાં, કલામાં, યંત્ર ડિઝાઇન આવા કંઈ પણ ક્ષેત્રમાં જે છે એ પારંગત હોય છે. એટલે એવું નથી કે આ બધા જ પ્રકારની શક્તિ તેનામાં સમન્વય થયેલી હોય છે, પણ એક પ્રકારની એની રુચિ જે છે એ આવા કાર્યમાં વધુ જોવા મળે. કાં તો એ સંગીત ક્ષેત્ર પારંગત હોય, કાં તો કોઈ કલાકારી જે છે એમાં પારંગત હોય, ચિત્ર કે એવા કોઈ પણ ક્ષેત્રમાં, કાં તો પોતે યંત્ર જે છે મશીનરી એને પ્રેમ કરતા હોય, કંઈક જે છે નવી જૂની કંઈ પણ મશીનરી છે એને જોડીને નવું કંઈક નિર્માણ કરતા હોય. જેમ કે મારા એક મિત્રની વાત કરીએ તો એ પોતે જૂની ગાડીઓ જે છે એમાંથી સ્પેરપાર્ટો ભેગા કરી અને નવી જે છે ગાડી નિર્માણ કરવાનું એક પ્રકારની આવડત કૌશલ્ય ધરાવે છે. તો એવી કંઈક શક્તિ જે છે એનામાં સમાયેલી હોય. એટલે કહી શકાય કે લેખન, સંગીત, કલા, યંત્ર, ડિઝાઇન આવા અનેક ક્ષેત્રો છે એમાંના કોઈ પણ ક્ષેત્રોમાં પોતે ઉચ્ચ પ્રકારની સર્જનાત્મક શક્તિ ધરાવતા હોય છે. તેઓ સ્વવિવેચક છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, એ પોતાની જાતનું પોતે મૂલ્યાંકન કરે છે, પોતાનું જે છે એ વિશ્લેષણ કરે છે, એ પોતાની નબળાઈ શું છે, પોતાનામાં શું ખામી છે અથવા એવું કહી શકાય કે પોતાનામાં કઈ ખૂબી છે, આ બધું એ પોતે પોતાની જાતનું મૂલ્યાંકન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ભી તાકાત એવી છે કે જે એ ખુદ ઉપયોગ કરે છે. પ્રતિભા સંપન્ન આપણામાં પણ પડેલી છે, આપણે હંમેશા આ બાબતની નોંધ આપણે પણ લેવી જોઈએ. આપણે હંમેશા આપણી જાત વિશેનો વિચાર કરવો જોઈએ, વિશ્લેષણ કરવું જોઈએ, આપણું વિવેચન કરવું જોઈએ કે ભાઈ કઈ આપણામાં શક્તિઓ સમાયેલી છે, કયા પ્રકારનું કાર્ય આપણે કરી શકીએ એમ છે, કઈ નબળાઈ છે, કઈ બાબતો એવી છે કે જેમાં આપણે આગળ વધી શકીએ તેમ નથી. તો આ બધી બાબતોનું આપણે જાતે જ તાર્કિક રીતે મૂલ્યાંકન કરવું જોઈએ. તો એ પ્રકારની શક્તિ જે છે એ પ્રતિભા સંપન્ન વ્યક્તિમાં વધુ છે, પણ એટલે છે એટલે મતલબ એ વધુ ઉપયોગ કરે છે જ્યારે સામાન્ય માણસો ઉપયોગ કરતા નથી, પણ સ્વભાવગત રીતે એ આ પ્રકારની શક્તિઓનો વધુ ઉપયોગ કરે છે એટલે જ એ પ્રતિભા સંપન્ન છે. તેઓ બાહ્ય અને આંતરિક પ્રેરણાથી કાર્ય કરે છે. મતલબ આ પ્રકારની વ્યક્તિની વાત કરીએ તો બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી વધુ કાર્ય કરતા જોવા મળે છે. મતલબ અન્ય કુદરતી વાતાવરણ જે કહેવાય એમાંથી જે પ્રેરણા પ્રાપ્ત થાય એનાથી તો કાર્ય કરતા હોય છે, વડીલોના આશીર્વાદને, ટીચરોના માર્ગદર્શનથી, પણ સાથે સાથે પોતે આંતરિક પ્રેરણાથી સંપન્ન હોય છે. મતલબ આ વ્યક્તિની વાત કરીએ તો એને અંદરથી જ કંઈ કરી મટવું, કંઈક પામવું એવી ઈચ્છાશક્તિ અને એવી પ્રેરણા છે એ સતત પ્રાપ્ત થતી હોય છે. એટલે કહેવાય કે તે આંતરિક પ્રેરણાથી પણ પોતે પ્રેરિત હોય છે. તેઓ મોટે ભાગે અંતર્મુખી અને એકાંત પ્રિય હોય છે. તો સામાન્ય રીતે ઓલી કહેવત છે એ મુજબ
કે સિંહના ટોળા હોતા નથી એના જેવી વાત છે. પ્રતિભા સંપન્ન વ્યક્તિ હંમેશા એકલા રહેવાનું પસંદ કરે છે, અંતર્મુખી સ્વભાવના હોય છે, મતલબ બહુ ઓછું બોલવું, લોકો સાથે બહુ જોડાવવું નહીં, એકલા જે છે પોતાના કાર્યક્ષેત્રમાં સમ કહેવાય સતત મગ્ન રહેવું એવી એની પ્રકૃતિ હોય છે. આવા વ્યક્તિ જે છે એ મોટે ભાગે ટોળામાં ગપગપાટા મારતા લોકોની વચ્ચે હરતા ફરતા બહુ ઓછા જોવા મળે. તે પ્રકૃતિ પ્રેમી હોય છે પણ મોટેભાગે એકલા ફરવું, એકલા જે છે કાર્ય કરવું આ પ્રકારનો એનો સ્વભાવ હોય છે અને હંમેશા લોકો અને મેળાવડાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. અને એ પ્રકારની પ્રકૃતિ હોવાથી કહી શકાય છે કે તેઓ મોટેભાગે અંતર્મુખ અને એકાંતપ્રિય હોય છે. તેઓને પોતાની ઉચ્ચ બુદ્ધિ શક્તિનો માન હોય, બહુમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત હાઇલાઇટ જોઈ લઈએ. પ્રતિભા સંપન્ન વ્યક્તિ એટલે જન્મથી જ આનુવંશિક રીતે, એટલે કે જન્મથી જ ઉચ્ચ બુદ્ધિ અને માનસિક શક્તિ ધરાવતા હોય. અંગ્રેજીમાં એને ગિફ્ટેડ, જીનિયસ કે ટેલેન્ટેડ કહેવાય છે. 1925માં ટર્મેન નામના વ્યક્તિએ તેનો અભ્યાસ કરેલો છે. જોસેફ રેન્ઝુલવાળા એના માટે 3 શબ્દ વાપર્યા છે, ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જનાત્મક શક્તિ અને ઉચ્ચ પ્રેરણા. આવા વ્યક્તિની વાત કરીએ તો પહેલાં આપણે એના સ્વરૂપને જોઈએ. તો જો આ પ્રકારનું જે છે એ વિશિષ્ટ પ્રકારની માનસિક શક્તિ ધરાવતા હોય છે, પોતાના પ્રત્યે ઊંચું સ્વમાન હોય છે, શીખવાની ને સિદ્ધિ મેળવવાની વિશેષ જે છે એમ કહેવાય કે પોતે પ્રયત્ન કરે છે, આ પ્રકારના વ્યક્તિ દરેક આર્થિક અને સામાજિક વર્ગોમાં જોવા મળે છે. એને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો કે બુદ્ધિ અને સિદ્ધિ કસોટી દ્વારા. જેનો બુદ્ધિઆંક 130થી વધુ તો એને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ. વિદ્યાર્થી વિશ્વના શિક્ષકો અને શાળાકીય નોંધપોથીના અભિપ્રાયોથીની પણ આપણે જાણી શકીએ. માતા પિતા જે છે એના મૂલ્યાંકન પરથી અને સામાજિક આવેગિક પરિપક્વતાનું માપ કરીએ તો આવા વ્યક્તિઓ જે છે એને આપણે ઓળખી શકીએ છીએ. એના લક્ષણો જે આપણે જોયા તો એને પોતાના પ્રત્યેનું ઊંચું માન હોય છે, ઊંચી સ્વક્ષમતા હોય છે, તે સર્જનાત્મક અને મૌલિક શક્તિ વધુ ધરાવતા હોય છે, તે સારી આંતરસૂઝ ધરાવે છે, સમસ્યા ઉકેલ માટે પોતાના જ કૌશલ્યોનો ઉપયોગ કરે છે, તેઓનું પરિપક્વતાનું માપ સામાન્ય કરતાં ઊંચું હોય છે, સરખી ઉંમર કરતાં વધુ પુખ્તતા ધરાવે છે, લેખન, સંગીત, વાંચન, કલા, યંત્ર આવા ક્ષેત્રમાં એ સર્જનાત્મક શક્તિ ધરાવતા હોય છે, તેઓ સ્વવિવેચક હોય છે, મતલબ પોતાની જાતનું જાતે મૂલ્યાંકન કરનારા, વિશ્લેષણ કરનારા, તેઓ આંતરિક અને બાહ્ય પ્રેરણાથી કાર્ય કરે છે, મતલબ પોતે અન્ય લોકો, સમાજ અને વાતાવરણથી અને પોતાના અંતરાત્માની જે પ્રેરણા છે એનાથી કાર્ય કરતા હોય છે. તેઓ મોટે ભાગે અંતર્મુખ એટલે કે એકાંતપ્રિય હોય છે અને પોતાની ઉચ્ચ બુદ્ધિનું જે છે એને સમાન અથવા એને માન કહેવાય છે. સામાન્ય લોકો આવાને જોવે ને તો એને એમ લાગે કે એને ઘમંડ છે, પણ વાસ્તવમાં એ ઘમંડ ન કહેવાય. એ પ્રકારનું જે પોતાના પ્રત્યેનું, કાર્ય પ્રત્યેનું જે માન છે, એ સન્માન એ દરેકને હોવું જોઈએ કે જે પ્રતિભા સંપન્ન વ્યક્તિમાં હોય છે. તો આ પ્રકારના જીનિયસ લોકો સમાજમાં ઘણા બધા છે. જેમ કે આપણે વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો અમિતાભ બચ્ચન ને એવા જે વ્યક્તિઓ, અથવા હમણાં ઇરફાન ખાન એવા જે કલાકારો છે ઘણા, અક્ષય કુમારની, તો એ બધા એવા છે કે જેનામાં આવું ટેલેન્ટ પડેલું છે. એવી જ રીતે સંગીત ગાયનમાં જોઈએ તો લતા મંગેશકર અને અન્ય બીજા ઘણા બધા છે, તો એ બધા એવા છે કે જેનામાં પણ એ પ્રકારની શક્તિ સમાયેલી છે. રમતગમતના નેના ક્ષેત્રમાં ક્રિકેટ કેવા મુદ્દે વાત કરીએ તો સચિન કે જેને આપણે યાદ કરીએ તો એ પણ આ જ પ્રકારની શક્તિ ધરાવે છે. અને એ પ્રકારના વ્યક્તિ કે જે ખૂબ પોતાના કાર્યક્ષેત્રમાં પ્રગતિને સાધેલા હોય છે, તો એ પ્રકારની ટેલેન્ટ ધરાવનાર વ્યક્તિને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જીનિયસ અને મહેનતો વ્યક્તિઓનો અભ્યાસ કર્યો કે જેને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે જોડાશું. અત્યારે આટલું રાખીએ. અસ્તુ.